हेलो फ्रेंड्स, स्वागत है तमारू मयंकथान किचन रेसिपीज में। दोस्तों, आज आप जोवानो छे सरस मजानो अमेरिकन मकाई नो चेवड़ो। फ्रेंड्स, तमे मकाई तो खाधी ली जशे अलग थी अने बटेटा पौवा पण खाधेला हशे, पण आ बन्नेनुं कॉम्बिनेशन करी अने मस्त एवो अमेरिकन मकाई नो चेवड़ो तमे क्यारेय नहीं खाधो होय। फ्रेंड्स, तो आज आप चलो जोई लईए फटाफट एनी रेसिपी। तो फ्रेंड्स, अहीं आपणे ત્રણ મકાઈના ડોડા લીધેલા છે અને કાચા જ આવી રીતે કાપી લીધેલા છે અને દાણા કાપી લીધેલા છે, પૌવા લીધેલા છે, દાડમના દાણા, સેવ, મરચાં અને લસણની પેસ્ટ અને ડુંગળી। સૌપ્રથમ આપણે 3-4 ટેબલસ્પૂન તેલ મૂકીએ। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ। રાઈ તતડે કે તરત જ હવે આપણે એમાં બનાવેલી મરચાં અને લસણની પેસ્ટ જે છે એ એડ કરી દેવાની છે। હવે આપણે એમાં તરત જ 1 નંગ કાપેલી ડુંગળી એડ કરી દેવાની છે। બધું બરાબર સંતળાવા દેવાનું છે। સરસ એવો વઘાર આવી જાય પછી આપણે જે કાપેલી મકાઈ છે એ એડ કરવાની છે। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા મકાઈને બાફતા નથી, એટલે કે બોઇલ નથી કરતા, કાચે કાચી જ મકાઈ લેવાની છે અને એ જ મકાઈને આપણે આમાં જ ચડવા દેવાની છે, એ પણ વિધાઉટ વોટર, એટલે કે પાણી વગર। હવે આપણે એમાં મસાલા કરી લઈએ, નિમક સ્વાદ અનુસાર, એક ચપટી જેટલી હળદર, હવે બાકીના મસાલા આપણે બાદમાં કરીશું। અત્યારે હવે આપણે એને 5-7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે। વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું જેથી કરીને નીચે બેસી ના જાય। આપણે જોઈ શકીએ છીએ કે મકાઈ હજુ જોઈએ એવી નરમ થઈ નથી, એટલે 2 મિનિટ હજુ આપણે એને ઢાંકીને ચડવા દઈએ। હવે જોઈ શકીએ છીએ કે સરસ એવી મકાઈ રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં વધારાના મસાલા એડ કરી લઈએ। લાલ મરચું પાવડર 1 ચમચી નાખી દઈએ છીએ, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। અહીંયા સ્વીટ કોર્ન લીધેલા છે તો એની સ્વીટનેસને વધારવા માટે આપણે 1 ચમચી ખાંડ લેવાની છે વધારે। બધું બરાબર મિક્સ કરી લઈએ। અને લાસ્ટમાં ગેસ ઓફ કરીને આપણે લીંબુ નીચોવી દઈએ। તો ફ્રેન્ડ, હવે આપણે એની લાસ્ટ પ્રોસેસ તરફ આગળ વધીએ, એટલે કે આપણે મકાઈની સામે 100-150 ગ્રામ જેટલા પૌવા લીધેલા છે। આ પૌવાને પહેલેથી ક્યારેય પલાળી નથી રાખવાના, ફક્ત એને એક વોશ જ આપવાનું છે જેથી કરીને એ સરસ એવા ચોખ્ખા થઈ જાય અને સેજ એવા ભીના થઈ જાય। હા ફ્રેન્ડ્સ, બહુ વધારે જો ગળી જશે પૌવા તો ચેવડાનો જરા પણ સારો ટેસ્ટ નહીં આવે, એટલે એને બિલકુલ એક સામાન્ય વોશ આપી અને આપણે તરત જ ચેવડામાં, એટલે કે મકાઈના મિશ્રણમાં એડ કરી દેવાના છે। પૌવા એડ કર્યા બાદ આપણે એને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે અને આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર કરવાની છે, કેમ કે પૌવાને ચડતા જરા પણ વાર નથી લાગતી અને મકાઈનું મિશ્રણ આપણું ઓલરેડી ગરમ જ છે। ફ્રેન્ડ્સ, બધા જ મસાલા એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટ ઉપર લઈ લઈએ।
હવે આપણે એને સેવ અને દાડમના દાણા એના વડે આપણે એને ગાર્નિશ કરી લઈએ. અને લાસ્ટમાં આપણે કોથમીર વડે ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હેલ્ધી એવો નાસ્તો જેને આપણે ક્યારે પણ ખાઈ શકીએ છીએ, ચાહે સવારનો નાસ્તો હોય, સાંજનો નાસ્તો હોય કે લાઇટ ડિનર હોય, બધામાં સરસ ચાલે એવો મકાઈ પૌવાનો ચેવડો રેડી છે. તો મજા લો અને મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી.